वंदे मातरम मित्रों, वात्सल्य मुद्दा बात आप हार्दिक स्वागत है। आज एक एवं मुद्दों लाइन आयो कि मोरबी शहर फरी पाछ सौराष्ट्र नु पेरिस क्यारे बनते, आ अंगे चर्चा करवा माटे हूँ आज आमंत्रित कर रह्यो छु मोरबी नगरपालिका ना बे सदस्य तेमज एक पूर्व कांग्रेस ना प्रमुख शहर प्रमुख नो, जेमा आज भाजप तरफ थी दीपक भाई पोपट मोरबी नगरपालिका सदस्य, कांग्रेस तरफ थी नवीन भाई धुमलिया અને પૂર્વ કોંગ્રેસના શહેર પ્રમુખ છે મહેશભાઈ રાજગુરુ। આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે વાત્સલ્ય ન્યૂઝ ની અંદર। આપ સૌનો પણ સ્વાગત છે, ખૂબ ખૂબ અભિનંદન। ઓકે, હવે સૌ પ્રથમ વાત કરીએ મોરબી શહેરની, તો છેલ્લા 4.5 વર્ષની અંદર આપણે જોઈએ તો મોરબી શહેરની અંદર કોંગ્રેસ પણ સત્તા ઉપર રહી ચૂકી છે નગરપાલિકા, અને ભારતીય જનતા પાર્ટી પણ નગરપાલિકામાં સત્તા ઉપર રહી ચૂકી છે। તો હું તમામ ત્રણે ત્રણ મિત્રોને એક જ સવાલ કરીશ કે આ 4.5 વર્ષની અંદર મોરબીમાં શું એવું નવું મોરબી નગરપાલિકા દ્વારા પ્રજાને આપવામાં આવ્યું છે। શરૂઆત હું કરીશ સત્તાધારી પાર્ટી જે પક્ષ કોંગ્રેસ તરફથી જે અત્યારે નગરપાલિકામાં સત્તા છે, તો હું આપ મને જણાવશો નવીનભાઈ કે છેલ્લા અત્યારના સમયમાં જ્યારે કોંગ્રેસ સત્તા ઉપર હતી અત્યારે છે ત્યારે મોરબીમાં શું નવું પરિવર્તન લાવ્યું છે? મોરબી નગરપાલિકા કોંગ્રેસ દ્વારા જે 32 રોડ મંજૂર કરવામાં આવ્યા છે, નવા નવું ફાયર સ્ટેશન મંજૂર કરવામાં આવ્યું છે, દરેક સુવિધા કોંગ્રેસ દ્વારા અત્યારે આપવામાં આવી રહી છે। ડોર ટુ ડોર કચરા કલેક્શન છે, ઢોકળા સફાઈ છે, પ્રી મોનસૂન માટે મોરબી નગરપાલિકા દ્વારા દરેક કાર્ય વ્યવસ્થિત કરવામાં આવે। હેલો, હા, મારો સવાલ એ છે નવીનભાઈ કે છેલ્લા 4.5 વર્ષની અંદર જ્યારે પણ કોંગ્રેસ સત્તા ઉપર હતી નગરપાલિકામાં ત્યારે તેમના દ્વારા ક્યાં એવા વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે કે જેથી હાલ એને પ્રજા યાદ રાખી રહી હોય એવું? હેલો, હા જી, અવાજ નથી આવતો પરેશભાઈ તમારો। ઓકે દીપકભાઈ, મારો અવાજ આપને આવે છે? બિલકુલ આવે છે સાહેબ। ઓકે, હવે દીપકભાઈ આપ કહો, નગરપાલિકાની અંદર કોંગ્રેસની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી પણ નગરપાલિકામાં જેમ ટેકો આપીને સરકાર બનાવેલી, ત્યારે નગરપાલિકામાં એવા કયા કાર્યો કરેલા જેથી આજ પણ પ્રજા એને ભોગવી રહી હોય એવા? ભોગવી રહેવા નહીં, મોરબી નગરપાલિકાને જ્યારે ભાજપે ટેકો આપ્યો તો નાગરિક સમિતિને, જ્યારે કોંગ્રેસના 32 સભ્યો હતા એટલે જે કામ ન કરી શક્યા ને એની સંગઠન તૂટી અને નાગરિક સમિતિ બની, ને નાગરિક સમિતિને ભાજપને જ્યારે ટેકો આપ્યો ત્યારે ભાજપે જે નાગરિક સમિતિ સાથે રહીને જે કામ કરેલ છે કે 132 રોડ ત્યારે પાસ કરેલા હતા, કે મારા જ વિસ્તારમાં 700 પ્લોટ છેલ્લા 37 વર્ષથી જ્યાં રોડ નથી, પાણીની કોઈ સુવિધા નહોતી, ભૂગર્ભ ગટરના પ્રશ્નો હતા, એક મોરબી 700 પ્લોટ એવો વિસ્તાર છે કે હરદે સમાય કહેવાય કે ગમે એ ગામથી ગામડેથી માણસો આવતા હોય તો અહીંયા હોસ્પિટલ એટલી બધી છે કે એ ખાબા ખબડમાં જાય ને તો બાયડીની ડિલિવરી લેડીઝની ડિલિવરી એમને એમ થઈ જતી હતી। એની જગ્યાએ નાગરિક સમિતિ સાથે ભાજપના ટેકાથી ભાજપે ત્યારે ઉભો 700 પ્લોટ મહેન્દ્ર વિકાસ સમિતિ એ બધા યારે અમે સાથે મળી અને અમે 146 રોડ ત્યારે કરેલ હતા, અને જી આજની તારીખમાં એ રોડ તૂટેલ નથી। એ પછી જી કોંગ્રેસે હમણાં જી રોડ બનાવવાનું કહે છે કે અમે 32 રોડ બનાવ્યા હતા, કે 32 રોડ અમે પાસ કર્યા છે જી હમણાં નવામાં, એ એકય રોડમાં અત્યારે મારી પાસે એક લેટર પેડ છે કે મેં પોતે એમાં આપેલ છે કે મેન્દ્રપરા વિસ્તારનો જે રોડ રહ્યો એમાં કુંડીઓ દાબી દીધેલ છે, કે જે અમે ચીફ ઓફિસર શ્રી ને પ્રમુખ ને જાણ કરેલ હતી, પણ કોઈ પણ જાતનું એમાં હજી કોઈ એક્શન લેવાના નથી। મહેશભાઈ, હું આપની પાસે આવીશ, આપે શરૂઆતમાં જે નગરપાલિકાની નવી બોડીની રચના થઈ ત્યારે આપે કોંગ્રેસમાં 31 સીટ સાથે સત્તા સંભાળેલી, અને ત્યારે કંઈક નવા પરિવર્તન આવ્યા હતા, એ શું હતા?
જે તે વખતે જે કોંગ્રેસની પોલિસી હતી નગરપાલિકામાં કે જે સિનિયર હોય એના આગેવાની નીચે ચૂંટણી લડવામાં આવી હતી, બધા આગેવાનો નક્કી કરીને કોંગ્રેસની બોડી કે નૈનાબેનના પ્રમુખ સ્થાન અને પાટીદારને ઉપપ્રમુખ પદ આપવું, આ રીતે નગરપાલિકાની ચૂંટણી લઈને લોકોએ ચુકાદો પણ નામ ઉપર આપેલો અને 32 સીટ કોંગ્રેસને બહુમતી આપી. 30 વર્ષની અંદર કોંગ્રેસ ક્યારે સત્તા સ્થાને નથી આવેલા. જ્યારે હું મોરબી શહેર કોંગ્રેસનો પ્રમુખ હતો ત્યારે 32 સીટ લઈ આવેલો અને 32 સીટમાં મેં અસ્મિતાબેનને પ્રમુખ બનાવ્યા. જ્યારે 6 મહિના સુધી અસ્મિતાબેન સાથે કામ કરીને પણ કોઈ અમારા મિત્ર જે માળિયાથી આવેલા લેબાગુ મિત્ર અમુક હતા એને સત્તા ગમતી નહોતી એટલે એને સત્તા તોડવા માટે ઘણા પ્રયત્ન કર્યા. એટલે ત્યાર પછી મને એમ થયું કે મોરબીના વિકાસ માટે મેં જે વચનો આપ્યા છે, જે 50 વિસ્તાર રણછોડ નગર હોય, કુલી નગર હોય, સતવારા સમાજની વાડી વિસ્તાર હોય કે જે સાવસરપોર્ટનો હોસ્પિટલ વિસ્તાર હોય, અહીંયા ઘણા વર્ષોથી રોડ નથી, એ રોડના મેં વચનો આપેલા પ્રજાને. એટલે મારે કામ કરવા કામ થતા નહોતા એટલે પછી મેં મોરબીના વિકાસ માટે જઈને વિકાસ સમિતિની રચના કરીને 12 સદસ્ય મારી સાથે આવેલા અને ભારતીય જનતા પક્ષનો ટેકો લઈ અને 1.5 વર્ષ સુધીનું શાસન કરેલું, જેમાં મોરબીમાં જોવા લાયક જો કહી શકાય તો જેલ રોડની સામે શિવાજીનું સ્ટેચ્યુ બનાવેલું, એવી રીતે સામે ઘટે હાઉસિંગ બોર્ડ પાસે ગેડા સર્કલ મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ, બાગ બગીચાઓનો ટેન્ડર બહાર પડી બાગ બગીચાઓ સારા બનાવેલા અને 146 રોડ, જેમાં મહત્વમાં મહત્વ મેં અત્યારે સત્વારા સમાજની મિટિંગ કરી ત્યારે કહેલું કે પહેલા રોડનું મુહૂર્ત જો હું હોઈશ સત્તા ઉપર તો સત્વારા સમાજના વાડી વિસ્તારમાં થશે. ત્યાં 60 વર્ષથી મોરબીમાં સત્વારા સમાજના વાડી વિસ્તારમાં એક પણ રોડ નહોતા થયા. ત્યાં 2-2.5 કિલોમીટરના રોડ રસ્તાઓ મેં બનાવી આપેલા આ બધાના ટેકાથી સહકારથી, અને મોરબીના રણછોડનગર વિસ્તાર હોય કે વિસીપારા વિસ્તાર હોય કે 3-3 કરોડ રૂપિયાની અંદર મોટું પેકેજ આપીને તમામ રોડ રસ્તાઓ બનાવ્યા, જેવા સાવસરપટનો હોસ્પિટલ વિસ્તાર છે ત્યાં તને જવું પણ લોકોને દર્દીને ગમતું નહોતું, ત્યાં એ વિસ્તારની અંદર પણ રોડ નહોતા, વિસ્તારની અંદર રોડ નહોતા ત્યારે રોડ મેં બનાવી દીધેલા છે. આટલા મેં વિકાસના કામ કરેલા અને મોરબીમાં જે ભાઈ દીપકભાઈ વાત કરી કે મેન્દ્રપારા ની અંદર જે રોડ બને છે હાલની અંદર એ પણ તૂટવા લાયક થઈ ગયો છે અને કુંડી દબાવી દેવા જે નિયમ મુજબ રોડ થવા જોઈએ. વિકાસ સમિતિએ જ રોડ બનાવ્યા, ગેરંટી વાળા રોડ હતા, 3 વર્ષમાં તૂટે તેને એને રિફેસિંગ કરાવેલ છે અને એના પૈસા પણ વસૂલ કરવામાં આવેલા જેના જેના રોડ ખરાબ દેલા. આજે પણ સતવારા સમાજ વિસ્તાર વાડી વિસ્તારમાં જોવામાં આવે તો વિકાસ સમિતિએ 100 વર્ષના શાસન જે રોડ બનાવ્યા એ આવતા 60 વર્ષમાં કોઈ નહીં બનાવ્યો મને વિશ્વાસ. નવીનભાઈ હું આપની પાસે આવીશ, મારો અવાજ સંભળાય છે નવીનભાઈ આપને? જી પરેશભાઈ. ઓકે, હવે જે બંને મિત્રોનું કહેવાની વાત એવી થઈ એ પ્રમાણે કે અત્યારની જે સત્તા ઉપર પાર્ટી છે કોંગ્રેસ અત્યારે જે સમીકરણો ઉપર કામ કરી રહી છે એ પ્રમાણે પ્રશ્નો વધારે છે એની સામે કામ ઓછા છે, તો આપનું શું કહેવું છે બાબતે? દીપકભાઈ જે મારા મિત્ર એ વાત કરી કે જે રોડ તૂટી જાય છે કોંગ્રેસની સરકાર, પરેશભાઈ કોન્ટ્રાક્ટર તો બધા ભાજપના જ છે, બરોબર? ધંધો કરતા હોય એમાં ભાજપ કોંગ્રેસ નો હોય, છપાઈ જાય જે ધંધો વેપાર કરે છે જેનો આજ બિઝનેસ જ છે કે ભાજપ નો હોય કે કોંગ્રેસ ના હોય, કોન્ટ્રાક્ટ ગમે એ રાખે છે, પણ સત્તાધારી પક્ષે એ જોવું જોઈએ કે ભાઈ આ રોડ થાય છે એ બરોબર થાય છે કે નહીં, કે એમાં 2% કે 5% કે 15% ની વહીવટ થઈ જાય અને બિલ પાસ થઈ જાય તો એ કોના હાથમાં આવે, એ ભાજપ નો માણા કહેવાય કોંગ્રેસ નો માણા કહેવાય, એ અમને જરાક સમજાવજો તમે. બરોબર નવીનભાઈ, કયો રોડ અત્યારે આ કોંગ્રેસ ની સત્તામાં બહેનો ને તમને તૂટી ગયો એવો લાગ્યો અત્યાર સુધીમાં? તૂટી ગયો ને, કુંડી દાબી દીધી છે કે જે લાઈન મારા વોર્ડમાં, હું મારા વોર્ડમાં 6 નંબર વોર્ડમાં મેન્દ્રપરા રોડ જે બહેનો એ આજ સુધીમાં તમે અત્યારે ચક્કર મારી લ્યો પછી મને કયો કે ના દીપકભાઈ બરોબર છે, કુંડી દાબી દીધી છે, લોકલ પબ્લિક આવીને ચીફ ઓફિસર શ્રી બધા પ્રમુખ સાહેબ ને કહી ગઈ છે, છતાં પણ કાંઈ એનું થયું નથી ને બિલે હમણાં નીકળી જશે એનું પાસે થઈ જશે. મારા વોર્ડમાં સત્યમ પાનવારી શેરી નવયુગ સ્કૂલ વાળો રોડ, ચિત્રકૂટ સોસાયટીના 2 રોડ આજની તારીખમાં જોઈ લ્યો કે હજી પણ કઈ ખર્ચ નથી આવી. કોંગ્રેસ વાળા તો રોડ બનાવતા નથી ને, પણ કોંગ્રેસ વાળા નો કોન્ટ્રાક્ટ નગરપાલિકા કોંગ્રેસ ની જે પ્રમુખ ઈ છે તો એની જવાબદારી વસ્તુ કોન્ટ્રાક્ટર ઉપર દેખરેખ વોર્ડ ના કાઉન્સિલર જ રાખવી પડે ને.
વિકાસ સમિતિ બનાવ્યો રોડ પીડબ્લ્યુડી ના ચેરમેન લઈને અમે રાજપુર હતા ત્યારે. હા બરોબર છે. હલો હા હવે તમે જે વાત કરો છો, હવે મારી થોડીક બીજી વિપરીત વાત કરી છે કે ભાઈ મોરબી શહેરની અંદર વિસ્તાર વધ્યો, એની સામે સફાઈની અંદર મોરબી શહેર કહીએ તો ઝીરો ઉપર છે. આ આપણે નહીં, બહારથી આવતા મહેમાનો પણ એવું કહે છે. તો એના અંતર્ગત તમારા ત્રણેય મિત્રોનું શું કહેવું છે? નવીનભાઈ આપ કહેશો એના માટે પહેલા. હેલો. હા નવીનભાઈ, મારો સવાલ એ છે કે મોરબી શહેરનો વિસ્તાર વધ્યો, કર્મચારી સફાઈ નથી વધતા, એના કારણે નગરપાલિકા શહેરની વિસ્તારની જે હાલત છે બહુ ખરાબ છે. શહેરની અંદર ઓછામાં ઓછા 80 વધારે ઉકેળાઓ છે, એના માટે આપનું શું કહેવું છે? પરેશભાઈ તમારો અવાજ નથી આવતો. દીપકભાઈ મારો અવાજ આપને સંભળાય છે? બિલકુલ સંભળાય છે. તમારું હેન્ડ ફ્રી હોય તો સરખું કરી લો. નીલમભાઈ આપ શું કહેશો? દીપકભાઈ આ બાબતે એ જે તમે મોરબીમાં કહો છો ઉકેડા અને સ્ટાફની વાત કરો છો કે આ કોંગ્રેસ સત્તામાં ખાલી એટલું જ કરે છે કે ભાઈ 10 માણસો મારા ચડાવી દો, 5 માણસો મારા ચડાવી દો, એ કામ કરે કે ન કરે પણ બિલ એના પાસ થઈ જવા જોઈએ. એટલે કોઈ કાયમી કર્મચારીનો અભાવ છે એ તો નગરપાલિકામાં જગ જાહેર જ છે કે મોરબી નગરપાલિકામાં કાયમી કર્મચારીનો અભાવ છે, પણ રોજમદારજી માણસો રાખે છે એમાં રોજમદાર માણસો કેટલા કાઉન્સિલરોના ને કેટલા માણસોના કે કેટલા પક્ષના હોય છે એ જ ખાલી જોવાનું છે. ફોન પેપર કાગળ ઉપર તો જાજા જ માણસો આજે છે, પણ છતાંય કામ કરવું હોય તો કોઈ માણસો નથી આજે. દીપકભાઈ મારું કહેવાનું એવું છે કે જો કોંગ્રેસની અત્યારે સરકાર ઓકે ચાલીએ, પણ જયારે નાગરિક સમિતિને ટેકો આપે ત્યારે એ જ પરિસ્થિતિ હતી. ત્યારે અમારા ભરતભાઈ જારિયા ઉપપ્રમુખ હતા જયારે, ત્યારે અમે બધા નાલા રિયા એ બધાના સફાઈ કામ કરીને જગ જાહેર દેખાડ્યું હતું કે આમાંથી આટલો કચરો નીકળે છે, તો એ કેટલા ટાઈમે એ કચરો નીકળો હોય. અને ત્યારે રોડ ઉપર ધૂળની સફાઈ કામ સાંજે કામ થતું હતું કે રાતપાલીમાં રોડમાંથી ધૂળ બધી ઉપડતી હતી. આજે એ માયલું હવે કાંઈ રહ્યું નથી. સ્ટાફ તો તેદી જેટલા રોજમદાર હતા એટલા જ રોજમદાર આજે છે, પણ તેદી જે માણસો રોજમદારમાં વિકાસ સમિતિ અને ભાજપ બે સાથે હતા ત્યારે જે રખતા હતા, ત્યારે રાતે માણસો જે હતા ત્યારે પ્રમુખ ખુદ માથે, રાતે નૈનાબેન હોય કે મહેશભાઈ હોય એ રાતે ખુદ માથે નીકળે કે ભાઈ 40 માણસો છે, 30 માણસો છે, કે કેટલા રાતે કામ કરે છે, કે કેટલું વિસ્તાર એને સાફ કર્યો. એ માયલું કોંગ્રેસના આ શાસનમાં બીજું એવું કઈ થતું નથી. નવીનભાઈ આપનું શું કહેવું છે આ બાબતે? એ ઉકેડા કે કચરા રિયા કઈ આજકાલના તો છે નહીં પરેશભાઈ. ભાજપની સરકાર વિકાસ સમિતિ પછી ભાજપની સરકાર આવી હતી, ગીતાબેન કંજારિયા પ્રમુખ હતા, ત્યારે આજ પરિસ્થિતિ હતી કે નગરપાલિકામાં કાયમી કર્મચારી નો અભાવ છે. બરોબર. અત્યારે જે રોજ માણસો એને શા માટે પૂર્તિ કરવામાં નથી આવતી એમ. અત્યારે જે પોઝિશન છે એમાં એક જ નિયમ છે, એ લોકોનો કોંગ્રેસનો એક જ નિયમ છે કે માણસો છે ઓન પેપર. તમે આજે નગરપાલિકામાં જોઈ લ્યો ઓન પેપર રોજમદાર માણસો 200-300 રૂપિયા રોજ દઈને રાખે જ છે, પણ એ ક્યાં પૈસા જાય છે, એની માણસો ક્યાં હોય છે એ કોઈ દી મળતા નથી. ઓન પેપર લખેલું જોઈએ કે આટલા માણસો છે, જે પરેશભાઈ તમને પણ ખ્યાલ છે. ઓકે, હવે બીજી વાત એક અગત્યની વાત એ કે નગરપાલિકાની અંદર જેમ કે સ્ટાફની ઘટ છે, હવે અત્યારે નગરપાલિકા જોઈએ તો 50% લોકોથી ચાલી રહી છે, હવે એમાંય મોટી બાદ સ્ટાફ ઘણા બધા છે, તો શા માટે ભાજપ પક્ષ કે કોંગ્રેસ પક્ષ આ બાબતનો કોઈ એક્શન નથી લેતી? વિરોધ પક્ષની પણ એક જવાબદારી આવે, તો શા માટે બંનેમાંથી કોઈ પક્ષ એવું એક એક્શન નથી લેતી જેથી કહીને નગરપાલિકાના કર્મચારીઓ સમયસર આવે અને સમયસર કામ કરે? હેલો, હવે અવાજ આવે પરેશભાઈ મારો? હા આવે 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 છે. હેલો, હા બોલો બોલો આવે છે. હાલના અત્યારે મોરબી નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન કેવું કે ભાજપનું શાસન કેવું નક્કી નથી. મોરબીની પ્રજા અત્યારે એકદમ છે ને વિમાસણમાં છે કે ભાજપ અને કોંગ્રેસ છે જ નહીં, કોંગ્રેસની સરકાર છે.
કારણ કે કોઈ પણ જાતનો વિરોધ પક્ષ તરીકે મોરબીમાં છેલ્લા 1.5 વર્ષથી ભારતીય જનતા પક્ષનો એક પણ જાતનો વિરોધ કે આવેદન પત્ર મેં જોયું નથી. ત્યારે દીપકભાઈને જ ઓટની વાત કરું તો જયારે કાંતિભાઈ અમૃતીય ધારાસભ્ય હતા અને સુપર ચોકીના ચોકમાંથી અને મોરબીમાં સફાઈ અભિયાન માટે અને ગટર માટે આહવાન કરેલું, તાળાબંધીનું નાટક કરેલું ધારાસભાની ચૂંટણી આવતી ત્યારે, ત્યારે પણ મેં વાત કરી ન્યૂઝ દ્વારા ઇન્ટરવ્યુ આપેલું કે અત્યારે ભાઈ આ ચૂંટણી અનુલક્ષીને છે. તો મારે દીપકભાઈ એ વસ્તુ કહેવાની કે અત્યારે પણ વિરોધ પક્ષ સબળ નથી મોરબીમાં. કોંગ્રેસ અને ભાજપ બંને સાથે સત્તા ચલાવે એવું મને દેખાઈ રહ્યું છે. કામ કે એક પણ વોટ મળતું નથી મોરબીના વિકાસ માટે. જોવા મળતું બજેટ મંજૂર થયું નથી. બજેટ વગર મોરબીમાં કામ કેવી રીતે થશે? અત્યારે જે કઈ કામો થાય છે બજેટ તો શાસક અને પગારના કામ થાય છે. બજેટ તો શાસક પક્ષ હોય એ લોકો એ બોલાવવું પડે ને. એક શાસક પક્ષ છે, શાસક પક્ષે નથી બોલાવી તો વન બરોબર 18 સભ્યને સહીથી આપણે બજેટ બોલે બેઠક બોલાવી શકી છે. સૂર્યકાંત ગોગાણીના મિસિસ શ્રીમતી જયશ્રીબેન ગોગાણીએ તેને બજેટ નહોતું બોલાવ્યું. ત્યારે નગરપાલિકામાં હું વિરોધ પક્ષનો નેતા હતો ત્યારે મેં બજેટ બેઠક બોલાવી બજેટ મંજૂર કરાવેલું. તો આ વિરોધ પક્ષ કરી શકે છે જો વિરોધ પક્ષ આવું શક્તિ હોય અને અંદરોન ની ઉતાતુસી ન હોય અને કોંગ્રેસ ના સહકાર માં ન હોય નગરપાલિકા. ભારતીય જનતા પાર્ટી ને હું કહું છું કે જનરલ વોટ આપે એવું મારું તમને બધાને આહવાન છે. તો મોરબી નો વિકાસ થશે. બાકી મોરબી ના વિકાસ માટે ખોટી ફૂલબાગો કોઈ મારવાની જરૂર નથી. ફૂલબાગો છે, બજેટ વગર કોઈ કામ થઈ શકે એમ નથી. એટલે બંને પક્ષ ની નૈતિક જવાબદારી છે. પ્રજાના પ્રતિનિધિ ચૂંટાયેલા છો બંને, છવી છવી છો, તો નૈતિક જવાબદારી બંને ભેગા થઈને બજેટ મંજૂર કરાવી. હવે કોરોના આવ્યો છે, કોરોના આવતા જિલ્લા પંચાયત ની બેઠક થાય, વિધાનસભાની બેઠક થાય, બધી થાય છે. ત્યારે આ બજેટ મંજૂર કરવું તમે 24 કલાકમાં આહવાન આપું કે પ્રજા હિતમાં જો તમે ચૂંટાયેલા હો અને પ્રજાનું તમારા બંને ના હિત હોય તો બજેટ માટે રિક્વેસ્ટેશન બેઠક બોલાવી અને બજેટ ની અંદર બજેટ મંજૂર કરાવો એવી તમને બધાને મારી વિનંતી છે. મોરબી ની પ્રજાને તો કઈક સારા કામ થશે અને કઈક સારું નવું મળશે. તમે મહેશભાઈ એમ કહો છો કે બોલો બોલો દીપકભાઈ બોલો. મહેશભાઈ તમે કહો છો કે બજેટ બોર્ડ બોલાય તો બજેટ બોર્ડ વગરના જે આ એ લોકોએ 30 રોડ જે પાસ કરેલા છે એ એમ કહે છે કે અમે કર્યા છે. એમાં અમુક જગ્યાએ તો એવું લખ્યું છે કે ભાઈ આટલા રોડ એમને એમ બનાવવાના કે કોઈ માપદંડ વગર આટલા ટેન્ડર બહાર પાડી દીધેલા છે, તો એ પૈસા ક્યાંથી એ લોકો લઈ આવશે? વિરોધ પક્ષ ની જવાબદારી સત્તાધારી પક્ષના સભ્ય પણ લખ્યું છે કે આ રોડ ની મને માહિતી આપો. દીપકભાઈ રોડ ની માહિતી આપતા નથી. આ રોડ કેવી રીતે મંજૂર થયા, બજેટ છે નહીં, કઈ રકમ માંથી મંજૂર થયા, કઈ ગ્રાન્ટ માંથી મંજૂર થયા, આવું કોઈ પણ નગરપાલિકા ચાલુ સદસ્ય સત્તાધારી પક્ષના ચેરમેન ને પણ માહિતી નથી આપતા. એને દાખલો આપવો, આ બધો નગરપાલિકામાં 2 દિવસ પહેલા પત્ર વિવાદ છે, હું નામ જાહેર કરવા નથી માંગતો, પણ એને પણ ચીફ ઓફિસર અને પ્રમુખ માહિતી નથી આપતા કે ભાઈ રોડ ક્યાંથી આવશે, કેવી રીતે બનશે, કે ખાલી છાપાની અંદર પ્રેસ કરશે, પ્રેસ ના ટાઈગર છે. મને એવું લાગે છે. નવીનભાઈ, નવીનભાઈ મારો અવાજ આવે છે આપને? હા, આ મુદ્દે આપનું શું કેવું છે કે ખરેખર જે પરિસ્થિતિ છે બરાબર છે, બોર્ડ નથી બોલાવાતા, કામો નથી થતા, છતાં રોડો ની ટેન્ડરો બહાર પાડવામાં આવે છે. કોરોના મહામારી ની હિસાબે કલેક્ટર શ્રી એ 2 મહિના નું એક્સટેન્શન આપ્યું હતું અને હવે બજેટ બોર્ડ બોલાવવાની તૈયારી ચાલુ જ છે. ટૂંક જ સમયમાં બજેટ બોર્ડ બોલાવવામાં આવશે. દીપકભાઈ મારે આપને એક એવો સવાલ, હા મારે દીપકભાઈ એ સવાલ પૂછ્યો છે, મોરબી નગરપાલિકામાં અત્યારે ભાજપ 26 સીટ ઉપર ને કોંગ્રેસ 26 સીટ ઉપર છે. આમ જોઈએ તો ખરેખર સત્તા અને વિપક્ષ સાથે એવું કઈ રહ્યું નથી મારી દ્રષ્ટિએ. છતાંય મને ખ્યાલ છે અને અમારા સૂત્ર મુજબ કે ભારતીય જનતા પાર્ટી ધારે તો આજે પણ નગરપાલિકાનું શાસન હાથમાં લઈ શકે છે. તો શા માટે આ વસ્તુ થઈ રહી છે? લોકો પીસાઈ રહ્યા છે તો શા માટે ભારતીય જનતા પાર્ટી શાસન નગરપાલિકાનું નથી લેતી હાથમાં? શાસનમાં તમે સમજી શકો કોરોનાની જે મહામારી હતી કે 2 મહિના 2.5 મહિના એના વયા ગયા અને વાય હવે દિવસ બાકી 2-2.5 મહિના બાકી છે, તો કેવી રીતે આ બોર્ડ ને હવે આપણે કરી તો 30 દિવસની એને આપણે મંજૂરી દેવી પડે કે 30 દિવસ સુધી આપણે એને નોટિસ કરી પછી એને અવિશ્વાસની દરખાસ્ત મૂકી દે, એ પીરિયડમાં તો એ ટાઈમ બધો પૂરો થઈ જાય છે. તમારી વાત હું સમજો,
ના પણ કોરોના તો હજી હમણાં આવ્યો, આપણે 2.5 મહિના ગણો બરાબર, અઢી મહિનાની વાત છે જયારે. હા બાકી ભાજપ સરકાર 26-26 સીટ સાથે, ભાજપ ને કોંગ્રેસ બી આજની નથી, હજી માણસ ઉપર ના સમય થઈ ગયો જ્યાંથી 24-24 સીટ સાથે બંને છે બરાબર છે. અને અલ્ટિમેટલી મેઇન વસ્તુ એ છે કે પ્રજાના કામો નથી થતા, મુખ્ય વાત એક જ છે કે ભાજપ કે કોંગ્રેસ હોય, તમે 52 સદસ્ય જે છો એ નગરપાલિકાના સદસ્ય છો, સામે પ્રજાના કામ થવા જોઈએ, કામ નથી થતા એની વાત છે. પેલા તો અમે વેચાણીઓ માલ લેતા નથી, ભૂગર્ભનો પ્રશ્ન તો માધાપરનો દેદેની કોંગ્રેસની સત્તા આવી ત્યારનો છે, અને ગયા વર્ષે ચોમાસામાં આપે જોઈ લીધેલું છે કે ઈ લોકો પ્રશ્ન સોલ્વ નથી કરી શક્યા, અને આજ દી સુધી નથી કર્યો, હમણાં ખાલી સામાન્ય વરસાદ 2-3 ઇંચ થયો તો બી આજે માધાપરમાં ઈ જ પોઝિશન હતી. અને ભાજપ પક્ષનો નિયમ છે કે ભાજપ પક્ષ કોઈને પૈસા દઈને પક્ષમાં બોલાવે ઈ કામ કરતા નથી, એટલે કોંગ્રેસ વાળાને કે ભાઈ તમે પૈસા દઈને લ્યો જો, તમે બનાવો, અમને કોઈ વાંધો નથી, અમે વિપક્ષમાં બેસશું ને અમે જે કામ જોશે અમે અમારા કામ કરાવીશું તમારી પાસે, કે આ અમને બરોબર નથી તમે અમારું કામ કરો એમ. પરેશભાઈ, નવીનભાઈ, નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર શા માટે હસ્તગત નથી કરવામાં આવ્યું બોલો? ભૂગર્ભ ગટર કોના શાસનમાં ના પાણી છે? 150 કરોડ ના ખર્ચે, નવીનભાઈ એક મિનિટ, 150 કરોડ ના ખર્ચે ભારતીય જનતા પાર્ટી ની જયારે ભોટિયા લલિતભાઈ કામરિયા પ્રમુખ હતા ત્યારે આ ભૂગર્ભ ગટર યોજના નાખવામાં આવેલી, ઉપર 1.5 ફૂટ ખાલી પાઇપલાઇન નાખેલી છે, આજ પણ એક પણ પંપિંગ સ્ટેશન ચાલુ નથી થયા. મને 2-4 વખત દબાણ આવેલું, અમારે નૈનાબેન પ્રમુખ હતા ત્યારે પણ ના પડી, કોંગ્રેસના શાસનમાં તો ત્યારે પણ ના પડેલી, કે આ પહેલા તમે ચાલુ કરી આપો, અને કોન્ટ્રાક્ટમાં એવી સગવડતા છે, એવા નિયમ સાહેબા છે કે પેલા જૂની ગટરોની કુંડી બધી રિપેરિંગ કરો અને એની હારે નવી કનેક્શન પછી આપો, જૂની લાઈનો પહેલા ચાલુ કરી દો. ધરતીકંપ આવ્યા પછી જે મેન્દ્રપરાનો પ્રશ્ન રહ્યો ભૂગર્ભ ગટરનો, કે ધરતીકંપ આવ્યા પછી આસપાસ પાણી જે કુંડીઓ જાય છે, જે આસપાસ પાણી 50% મોરબીનું પાણી જાય છે ભૂગર્ભ ગટરનું, ત્યાંથી કુંડીઓ અંદર બેસી ગઈ, 40-40 ફૂટની કુંડીઓ છે. અંબિકા રોડ પર કુંડી પૃથ્વીરાજસિંહના દવાખાના પાસે બેસી ગઈ છે, જે અંબિકા રોડમાં જે સુરજ બારેતાના ઘર પછીની જે કુંડી બેસી ગઈ છે, આવી કુંડી ઉપાડવામાં આવે, અને જે વાવડી રોપા પાણીનો નિકાલ થતો હતો અહીંયા કેનાલ હતી પેલા વર્ષો પેલા 1997-98માં, આજે અહીંયા મેરા પાર્ક જેવી લાઈન સોસાયટી લોમ જીવનથી ખેડ સુધી બની ગઈ છે, દરગાહ પીર સુધી અહીંયા કેનાલ હતી, અને કેનાલ દ્વારા પાઇપલાઈન નાખીને પાણી જતું હતું, આજે પાઇપલાઈન કાઢી લેવામાં એટલે પાણી ક્યાંય નાળામાંથી જતું નથી. મહેન્દ્રનગરના વાવડી રોડ પર આવેલા નાળા પાસે જો પાઇપલાઈન મૂકી નાખવામાં આવે તો એ પંપિંગ સ્ટેશન સુધી પાણી જાય, આવી દરખાસ્ત મેં નૈનાબેન પ્રેસિડેન્ટ હતા વિકાસ સમિતિમાં ત્યારે પણ કરેલી, અને વિરોધ પક્ષમાં હતો ત્યારે કરેલું. આજે પણ આ બંને મિત્રોને કહું છું કે આ દરખાસ્ત કરીને પાણીનો કાયમી મેન્દ્રપરાનો નિકાલ થઈ જાય, મોરબીમાં ગટરું ભરાય નહીં, અને જે ખોટા બાંધકામો થઈ ગયા છે ભૂગર્ભ ગટર ઉપર, જે નાળા ચોકઅપ થઈ ગયા, તો એની કાયદેસરની નોટિસો આપી અને એ મકાનો હસ્તગત કરી અને પાડવા જોઈએ, તો જ મોરબીના પાણીનો નિકાલ થઈ શકશે. મોરબીને દરેક ચોમાસામાં આવી રહ્યો છે. હા અમારે જયારે લલિતભાઈ કામરિયા પ્રમુખ હતા ત્યારે, લલિતભાઈ કામરિયા જયારે પ્રમુખ હતા નગરપાલિકાના ગઈ ટર્મમાં, ત્યારે ક્યારેય એવું નથી થયું કે માધાપર વિસ્તાર કે મેન્દ્રપરા વિસ્તાર કે આસ્વાદપાન ની આજુબાજુમાં પાણી ભરાતું હોય, ત્યારે અમે એનો સચોટ નિકાલ કરેલ હતો, અને એ આપને ઓન પેપર એ જાણવા મળશે. તમને પણ પેપર હશે કે નવીનભાઈ, હા નવીનભાઈ, આપની પાસે ભૂગર્ભ નો જે આખો પ્રશ્ન છે બરાબર છે, એ અનુસંધાને અત્યારની બોડી શું કામ કરી રહી છે આ બાબતે? પણ નવી ભૂગર્ભ ગટર યોજના નગરપાલિકા દ્વારા સંભાળવામાં નથી આવી, અને અત્યારે નવી ભૂગર્ભ ગટર નો એક પણ પંપિંગ સ્ટેશન ચાલુ નથી, એક પણ જૂની સ્ટેશન, વધારે પડતી લાઈન તો જૂની માં દીધેલી છે ને, હજી જૂની જ લાઈન ચાલુ છે એમાં, એને સફાઈ નથી થતું ઓન ટાઈમ, જૂની ના બદલે નવા કનેક્શન તો ચાલુ છે. કેવાનું એટલું છે, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, પૈસા પ્રજાના વેરફાળા છે, આજે ભૂગર્ભ કરોડોના ખર્ચે બની ત્યારે આજની પરિસ્થિતિ અંદર મોરબી વાસીઓ એને ભોગવી નથી રહ્યા, એ સવલતનો ઉપયોગ નથી કરી રહ્યા, તો જવાબદારી અલ્ટિમેટલી મોરબી નગરપાલિકાની આવે, અને મોરબી નગરપાલિકાની અંદર 52 સદસ્ય છે જેની તમામની જવાબદારી આવે. બોલો મહેશભાઈ, શું કહો છો? મોરબી જે નગરપાલિકાના જે ભૂગર્ભના જે કનેક્શનો નવી પાઇપલાઇન છે, નવી પાઇપલાઇન ને જે નાખી એમાં ઘણા લોકોએ કનેક્શન લઈ લીધા, જેના કારણે નગરપાલિકા એ કનેક્શનો ગોતી પોઝિશનમાં નથી, એના હિસાબે
લાઈન એમાં પડતું નથી અને અનેક્શનો પાણીનો ક્યાંય નિકાલ નથી, કન્સ્ટ્રક્શન ચાલુ થયું નથી, ડિસ્ટર્બન્સ આવે છે, ઉપર કચરો ઉભરાય છે. પેલા તો નગરપાલિકા છે આ જેટલા નવા કનેક્શનો નવી લાઈનમાં આપ્યા છે રદ કરવા પડે, જૂની લાઈનમાં જ આપવા પડે તો જ ભૂગર્ભનો કચરોનો પ્રશ્ન પૂરો થાય. અને દીપકભાઈને પણ ખબર, વિકાસ સમિતિ 100 વર્ષના શાસનમાં હતી જ્યારે મેન્દ્ર પ્રારંભનો ગણેશ ઉત્સવ વર્ષે જટિલ પ્રશ્ન હતો, પણ 24 કલાકમાં પાણી લાઈન ચાલુ કરી દીધેલી, કચરની લાઈન ચાલુ કરી દીધું અને એક પણ પ્રશ્ન આવવા દીધો નથી. અને હાલની પોઝિશન તો નગરપાલિકામાં તો 8 થી 9 કામદારો છે ભૂગર કચરની અંદર, આવડા મોટા મોરબીની વસ્તીની પ્રમાણમાં 8 કામદારોથી નગરપાલિકા ચાલે નહીં. અને એમાં પણ સત્તાધારી પક્ષના કાઉન્સિલરના હસબન્ડ જે અત્યારે ઈ ભૂગર કચર ચલાવે છે, બરોબર, એમાં ભૂગર કચર 20 જણા તો રોજગાર છે એમાં. સત્તાધારી પક્ષને રોજગારો પૂરા તમે કીધું આવતા નથી, 100% વાત છે, હાજરી પુરાય છે ના, રોજમદાર હાજરી પુરાય છે. એ જ કહું છું કે ભાઈ રોજમદાર માણસો છે, પણ માણસો પાસે કામ લઈ નથી લખતું, પ્રમુખ શ્રી એની પાસે કામ લઈ નથી લખતા. કોંગ્રેસ શાસિત માં કોંગ્રેસ ના પ્રમુખ રહ્યા એ માણસો પાસેથી કામ લઈ શકતા નથી. ઓકે, હું એ સમજુ છું દીપકભાઈ, વિરોધ મારી વાત એ છે કે વિરોધ પક્ષ શા માટે એના માટે કોઈ એક્શન લેવા માટે તૈયારી નથી બતાવતું, પાર્ટીને શા માટે અમે ચીફ ઓફિસર શ્રી ને બધી વાતની જાણ કરી છે, બધી ચીજ ની જે વસ્તુ માં રોડ રસ્તા કરી છે એની ઉપર એક્શન લઈએ છે કે એક્શન અમે લઈ છીએ, એમ એક્શન અમે લઈ છીએ, પણ એને દબાણ થી લેવા દેતા નથી. ઓકે, તમે બંને મિત્રો મને એ જણાવી દો, સાંસદ પક્ષ અને વિરોધ પક્ષ માં બેઠા છે, મને છેલ્લા 4 વર્ષની અંદર જેટલા પણ રોડ તૂટ્યા એના જેટલા પણ કોન્ટ્રાક્ટરે રોડ બનાવ્યા હતા અને તૂટી ગયા છે, એ કયા કોન્ટ્રાક્ટર ઉપર કયા પ્રકારની નોંધ લેવાની કે કેને બ્લેક લિસ્ટ માં નાખવામાં આવ્યા? શાસક પક્ષે નાખ્યા હોય તોય કે, વિરોધ પક્ષે નખાવ્યા હોય તોય કે ભાઈ આ કોન્ટ્રાક્ટ ને અમે બ્લેક લિસ્ટ માં નખાવ્યો. છે નલિનભાઈ કોઈ એવું કોન્ટ્રાક્ટર કે જેને કોંગ્રેસ પક્ષ તરફથી બ્લેક લિસ્ટ માં નાખવામાં આવ્યો હતો ખરાબ કામ માટે? અવાજ કપાય છે પરેશભાઈ તમારો. કોઈ એવો કોન્ટ્રાક્ટર છે રોડ નો કે જેને ખરાબ કામ કર્યું હોય અને બ્લેક લિસ્ટ માં નાખવામાં આવ્યો હોય? વિકાસ સમિતિ ની નગરપાલિકા ચાલતી ત્યારે કચ્છના કોન્ટ્રાક્ટર ના બિલ બ્લેક લિસ્ટ માં નાખેલ છે, આજે ત્યારે પેલા રોડ ના પૈસા વસૂલ કરેલા છે અને બાકી ડિપોઝિટ પણ આપી નથી. વિકાસ સમિતિ માં 12 રોડ કોન્ટ્રાક્ટરો પાસેથી ડિપોઝિટ પરત લીધે, એમાં ભાજપના કાઉન્સિલર કોન્ટ્રાક્ટર હોય તે ભલે કોઈ પણ હોય, એના પણ રોડ ના પૈસા વિકાસ સમિતિ ના આજે પણ ચોપડા ઉપર જે પાછા લીધેલા, નોટિસો આપેલી અને રોડ ફરી વખત કરાવેલો, એવો કે વાઘપરાનો મેઇન રોડ ફરી વખત કરાવેલો. અમે 700 પ્લોટ માં ફરીથી રોડ અમે બનાવરાવેલો છે, જે તે સમયે ત્યારે અમે પૂરું ધ્યાન આપીને રોડ બનાવ્યો હતો. નવીનભાઈ કહે છે કે ભાજપ ની શાસન, આજે હું મારા કોંગ્રેસ નો જો ભાજપ નો જ કોન્ટ્રાક્ટર હતો એ કૃપાલસિંહ, એની સામે મેં પોતે આજે અહીંયા મેં રીટ દાખલ કરેલી છે કે ભાઈ આ રોડ બરોબર નથી થયો, તો આ રોડ નું યોગ્ય કરવા ફરજ આવે છે શ્રી ભવિષ્યસિંહ ને. જે પણ નગરપાલિકાના રોડ અથવા તો કોઈ પણ પ્રકારના કોન્ટ્રાક્ટમાં કોન્ટ્રાક્ટર બેદરકારી દાખલતો હોય તો શા માટે કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ માં નથી નાખવામાં આવતો? કેટલાય કોન્ટ્રાક્ટર ને નોટિસો આપવામાં આવી છે, કેટલાય કોન્ટ્રાક્ટર પાસે ફરીથી રોડ રિપેર નોટિસ આપે એટલે જાજી ટકાવારી મળે એટલે નોટિસ આપે છે. આવો આવો દીપકભાઈ તમારી પાસે આવું છું, બોલો નવીનભાઈ. તમે નોટિસ આપવામાં આવી છે અને એને એના પાસેથી ઈ રોડ બીજી રિપેર કરવાનું પણ કહી દેવામાં આવ્યું છે. આજની વાત નથી આ વસ્તુ, આ એક દિવસની વાત નથી. મને ખબર છે ત્યાં લગે વાઘપરાની અંદર એક રોડ બન્યો હતો, રોડ બન્યા બાદ એ રોડ ડેમેજ થતા રાતોરાત ને બીજા દિવસે પેવર બ્લોક નખાઈ ગયા. આવા ઘણા રોડ છે તો પ્રજાનો પૈસા આ રીતના જ બરબાદ કરવાનો છે બધા? અવાજ આવે છે સાહેબ મારો? તો મારું કહેવાનું એ છે કે ભાજપના પ્રમુખ મહિલા પ્રમુખ હતા ત્યારે આવું થયેલું. રોડ થયેલો હતો ડેમેજ થયો,
તૂટી ગયો 4-5 મહિનાની અંદર, તો એ રોડ ને રિપેર કરવાની કોઈ જગ્યાએ સીધા માટે પેવર બ્લોક નાખી દેવામાં આવ્યો. મતલબ પ્રજાના પૈસા એક જગ્યાએ વપરાઈ ગયો, ચોરાઈ ગયો કે ગમે તે ગયો, ફરી પાછા નાખવામાં આવ્યો. હા દીપકભાઈ, કોન્ટ્રાક્ટર પાસે જ નથી ને, નગરપાલિકાના ફંડમાંથી ગયો, પ્રજાના પત્તેવાનો ગયો. કોન્ટ્રાક્ટરના પૈસાને જે રિપેર કરવાનું હતું એની જગ્યાએ રિપેર કરવાનું થોડા ઘણા પૈસા માથે દઈને ભાજપ પક્ષે ત્યારે એને કીધું કે ભાઈ તમે આ રોડ ઉપર પેવર બ્લોક નાખી દો, ત્યારે એમાં થોડા ઘણા પૈસા નગરપાલિકાએ પાસે અને એમાં નાખીને તમારી જે મર્યાદા સમય રોડ ન ટકે તો સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરની જ આવે ને, એમાં નગરપાલિકા પ્રજાના પૈસા શા માટે વેડશે? પૈસા વેફા નથી, એની ઉપર પેવર બ્લોક કરી દીધા એટલે પેવર બ્લોક નાખ્યા એટલે એ રોડ ટકે એમ હતો, એટલે એની ઉપર પેવર બ્લોક પછી નાખી દીધા, એટલે જેથી કરીને કે એ રોડ આજે બી પેવર બ્લોક બરોબર જ છે. માહિતી નો અભાવ છે, ગીતાબેન પ્રમુખ હતા, એ રોડ નો 100% પેમેન્ટ આપવામાં આવેલું છે, પેવર બ્લોક નું અને સિમેન્ટ બ્લોક નું. આરટીસીનું 100% પેમેન્ટ આપેલું, મેં આરટીએ માંગેલી, આરટીએ મારી પાસે છે, આપને કહો હું મોકલી શકીશ. 100% પેમેન્ટ ગીતાબેન વખતે થયું છે, વાઘપરા નો મેન રોડ નું પેવર બ્લોક નું. એટલે વસ્તુ મારી એ જ કહેવાની છે કે ભાઈ પ્રજાના પૈસા એકને એક જગ્યાએ ડબલ વાર શું કામ વેડફવામાં આવે, ફક્ત ને ફક્ત પોતાના વોટ સાચવવા માટે. નવીનભાઈ, હવે અત્યારની પરિસ્થિતિ જોતા અવાજ જ નથી આવતો, મ્યુઝિક વાગે છે. આપનામાં કઈ ડિસ્ટર્બન્સ આવતો હશે, બંને મિત્રોના અવાજ આવે છે. દીપકભાઈ, અચ્છા હવે મને એ કહો કે મોરબી નગરપાલિકાની એટલે કે પ્રજાની સ્થાવર મિલકત ગમે ત્યાં નુકસાન થતી આવે છે, છતાંય શાસક પક્ષ અને વિરોધ પક્ષને બેયમાંથી એકેને કાંઈ પડી નથી, શું કહેશો એના માટે આપ? તમે કઈ મિલકત ની વાત કરો છો તમે આમાં? ગેરેજ ના સાધનો છે, પછી ડોર ટુ ડોર કલેક્શન ની ગાડીઓ છે, નગરપાલિકા ની પાછળ તમે જોશો બેક સાઈડ ની અંદર તો એક સડી રહ્યા છે નવી નવી ગાડીઓ બરાબર છે ડોર ટુ ડોર વાળી. તો એ બાબતે મારું કહેવાનું છે કે ખરેખર નગરપાલિકા એ બાબતે કેમ સિરિયસ નથી? નગરપાલિકાના જે વાહન રહ્યા, આજ વાહન છે એ વસ્તુ બગડવાની છે, ઇલેક્ટ્રોનિક આઈટમ છે ગમે એ, એમાં ગમે એ તકલીફ ગમે ત્યારે થવાની છે, એટલે એ અપડાઉન અપડાઉન માં રિપેરિંગ થયા જ કરે છે. પણ જેમ સત્તા નથી ટકતી એવી રીતે વાહન ન ટકતા, તમે સમજી શકો છો આ વસ્તુ ને. ના ના, જૂના કોઈ વાહન ની નગરપાલિકા ની વાત થાય છે, હકીકત સત્ય તમે સમજી શકો છો કે શું આવે છે એમાં, કેના હિસાબે કેતનભાઈ હજી અહીંયા બેઠા છે તમે સમજી શકો છો. લોકોમાં એવી ચર્ચા છે કે ભારતીય જનતા પાર્ટી પાસે 26 સીટ છે, એ સિવાય કોંગ્રેસના 3-4 મિત્રો એવા છે કે ભારતીય જનતા પાર્ટી ટેકો આપી શકે એમ છે,
પણ ભારતીય જનતા પાર્ટી સત્તા એટલે નથી બનાવવા માંગતી કે પ્રમુખ ના દાવેદાર ભારતીય જનતા પાર્ટીમાં વધારે છે. ના ના, એવું નથી. અમારે સંગઠનમાં જે અમારા શહેર ભાજપ પ્રમુખ શ્રી કહે કે ભાઈ આને પ્રમુખ થવાનું છે, એટલે અમારા સંગઠનમાં કે અમારા 26 સભ્યોમાં કોઈ એવી વાત હોતી જ નથી. આ ભાજપ પક્ષ છે, આ કોંગ્રેસ નથી આયા કે એમાં 10 દાવેદાર થાય, અમારે પરગામ જવું પડે, બીજા ગામ જઈને અહીંયા જઈને પ્રમુખ નક્કી કરે. અમારે એવું નથી. અમારે અમારા પ્રમુખશ્રીની ઓફિસમાં જ સંગઠન સાથે મળી અને બધાને બોલાવીને સમૂહમાં જ આ વસ્તુ નક્કી થાય છે. તો પણ અત્યારે જો ધારીએ તો વિરોધ પક્ષે, તમે કહો મને એવો એક પ્રબળ વસ્તુ કહો કે વિરોધ પક્ષે એવો કોઈ વિરોધ કર્યો હોય કે જેની અસર સત્તાધારી પક્ષ ઉપર થઈ હોય એવી. જે આ વિરોધ કર્યો ત્યારે જ આ ચાલુ વરસાદમાં રોડ બનવાનું ચાલુ થયું, અમે વિરોધ કર્યો, આટલું પેપરમાં દીધું, અહીંયા લેટર પેડ આપ્યા ત્યારે, એટલે એનું કામ બંધ થયું. નકર એ ચાલુ વરસાદ એ રોડ તો રાતે થઈ જ જવાનો હતો. સોશિયલ મીડિયામાં જે રીતના લોકો જાતે કાર ઉપર બેનરો લગાવે છે, સોશિયલ મીડિયામાં મોરબી નગરપાલિકા વિરુદ્ધ અલગ અલગ પ્રકારની ટિપ્પણીઓ કરે છે, બરાબર છે, તો ખરેખર એ વિરોધ પક્ષનું કામ હતું નથી? વિરોધ પક્ષે વિરોધ કર્યો ત્યારે જ એ લોકોને એમ થયું ને કે ના હવે ભાજપ પક્ષ છે, ભાજપ જે ભારતીય જનતા પાર્ટી છે એની સાથે રહીને આજે એ લોકો અમને સાથ આપે છે. એ પબ્લિક ને આજે ભારતીય જનતા પાર્ટી નગરપાલિકામાં બેસે એવું એ લોકો ઈચ્છે છે, ત્યારે એ લોકો અમને સાથ દે છે કે અમે તમારી સાથે જઈએ, ભલે વિરોધ પક્ષમાં તમે અમે એને લોકોને બંધ કરાવી દઈએ કામ, તોય પક્ષમાં તમે જોવો છો ગાડીઓના બેનર તો એ અમારી હારે છે, એમ એ બેનર મારે છે. કાના કરતા ભારતીય જનતા પાર્ટી ની સરકાર હોત તો અમારે આ રોડ માં આટલી બધી તકલીફ ન થાત. ઓકે મહેશભાઈ, હું આપની પાસે આવીશ કે ખરેખર મોરબી ની જો આ પરિસ્થિતિ સુધારવી હોય તો ખરેખર શું કરવું જોઈએ? કારણ કે લોકો ઈચ્છે છે મોરબી ફરી પાછું પેરિસ થાય. ભારતીય જનતા પાર્ટીએ દાવ અજમાવી લીધો છે, કોંગ્રેસે દાવ અજમાવી લીધો છે, તો ખરેખર હવે શું પ્રજા માટે છે? પ્રજાએ પહેલા તો જાગૃતતા લાવવાની જરૂર છે. મતદાન કરતી વખતે કામ કરનારા લોકોએ બજારમાં આવવાની જરૂર છે. સત્ય કહેવામાં કોઈને બીક ન હોવી જોઈએ. સત્ય પરાજિત ક્યારે થતું નથી. ત્યારે મોરબીના તમામ વેપારી વર્ગના જે લોકો છે, વેપાર સાથે વેપાર ધંધા સાથે સંકળાયેલા છે, એવા લોકો જો ચૂંટણીઓ લડશે, બાહુબલી નેતાઓ જે છોકર મતદાર નગરપાલિકા અમુક અવતારે કાઉન્સિલર ને પૂછ્યું કે ભાઈ નગરપાલિકાનું ફૂલ ફોર્મ શું છે, તમારે શું કઈ કમિટી, ચેરમેન છે પૂરી ખબર નથી કે નગરપાલિકા પૂરી થઈ જાય ત્યાંથી 5 ધોરણ બાયોલોજ શું છે. આજે એક પણ નગરપાલિકાના સદસ્યને ખબર નથી કે રિક્વિઝિશન બેઠક આપણે બોલાવી શકીએ વિરોધ પક્ષમાં હોય 18 સભ્યની સહીથી, કે બજેટ બેઠક બોલાવી એ ન બોલે તો આપણે બોલાવી કે આપણે બજેટ મૂકીએ કે પાસ થાય ન થાય વસ્તુ જુદી છે. પ્રજાને એમ થાય કે અમે કામ કર્યું. હવે ભાજપ કે કોંગ્રેસ બંનેને એક કહીને અત્યારે વિચારવા જેવું નથી. પ્રજાએ સ્વયંભૂ આવવું જોઈએ બજારની અંદર અને સ્વયંભૂ ઇલેક્શન લડવું જોઈએ. તો મોરબીને પહેલાનું નામ કેરી થતું સૌરાષ્ટ્રમાં કરે એને ફરી બિરદુ આપી હતી. આજ મોરબીમાં ઘણા દિવસ સુધી આપણે જોઈએ ગાડી ઉપર બેનરો લાગ્યા છે ખાડામાં, મોરબી કે મોરબી ખાડામાં. આજે મેટલ નાખીને બોલવામાં આવે છે. મેટલ શું કામ ભાઈ? તમારી પાસે બજેટ નથી, તમે મેટલ નાખો છો. તમે મેટલમાં એ લોકોના બિલ પાસ થાય ને, એના બિલ પાસ થાય ને દીપકભાઈ? કારણ કે મેટો ચીકણી નગર તો ખુલી જવાની સાંજે, આટલો બધો વાહન વ્યવહાર છે. હજી તો 7 વાગ્યા પછી વાહન વ્યવહાર બંધ છે. તો મોરબીની પરિસ્થિતિ એક ચોમાસું હજી સરખું આવશે તો મોરબીના લોકોને પાણીમાં ડૂબકી મારવા જેવી પરિસ્થિતિ થશે. હોકરા નાલાઓ પૂરા સાફ થતા નથી. ખાલી નગરપાલિકા બેલ મૂકે છે, બેલ મૂકીને એના પૈસા લઈ લેવામાં. અત્યાર સુધીમાં તમે જોવો તો કેવાય હોકરા મોરબીમાં સફાઈ ગયા નથી પાણીનો નિકાલ થાય માટે. અને જ્યાં જ્યાં આપણે ભૂતકાળની અંદર ઓછ્યા છે ત્યાં કચરા એમને પડ્યા રહ્યા છે અને ઉઠાવવામાં નથી આવ્યા. અને આ સેનિટેશન ની અંદર જોવો તો તેના ચેરમેન નથી અને રાજીનામું આપ્યું, ઉત્તમ રાજીનામું આપી દીધું સેનિટેશન ના ચેરમેને, કે શાંતિ કોર્પોરેશન નું 2 કરોડ રૂપિયાનું બિલ જે ટકડોળે ચડ્યું છે મોરબીમાં, બરોબર, એ બોડીની ટકાવરીને જે કઈ વાંધો પડ્યો હોય શાંતિ કોર્પોરેશન બિલ, એમાં નથી વિરોધ પક્ષે કઈ રજૂઆત કરી કે નથી કોઈ શાસક પક્ષમાં જ રજૂઆત કરી. એક શાસક પક્ષના સભ્ય જેવી એ રજૂઆત કરે છે પણ એને વિચારવાનું આવતું નથી, એનું કામ થતું નથી, એને માહિતી આપતો નથી. ત્યારે 2 કરોડની નોટિસ અમે શાંતિ કોર્પોરેશન અને નગરપાલિકાના સત્તાધીશોને પદાધારીઓને આપી દીધી. હજી ભાજપ કોંગ્રેસના દરેક સભ્ય જો વ્યવહારિક વાત નહીં સમજે તો ભૂતકાળની અંદર 95-96 જયારે ભારતીય જનતા પક્ષનું શાસન હતું બળવાદી, ત્યારે અમે ટેકો આપ્યો ને જયારે ભરતી થયેલી ની ભરતી ની રિકવરી આવેલી એવા કાઉન્સિલ હજી સુધી લડી નથી. ભારતમાં એવી પરિસ્થિતિ સાથે કે રિકવરી મહેસૂલ રાય આવશે, ગેરકાયદેસર ઘણો બધો વહીવટ થાય છે બજેટ ઉપરાંત નો,
બજેટ મંજૂર થયું નથી, બજેટ ઉપરાતો પૈસો વપરાતો નથી, ગયા ફેરાના બજેટની રકમ પૂર્ણ થઈ ગઈ છે. તો આ 52 સદસ્ય વિચારે કે રિકવરી ન ભોગવવી પડે તો એના માટે અત્યારથી વિરોધ કરી. નગરપાલિકાથી 6 મહિનાનું શાસન બાકી છે, 6 મહિનામાં મોરબી વિરોધ પક્ષો વિરોધ કરે તો, બાકી મિલી વખત વિરોધ પક્ષના સદસ્ય ચાલતા હોય એકબીજાના એક સમજે હાથ મૂકીને, તો એ તો રાજકારણમાં બને જ નહીં કે બે પાર્ટીના વિચારધારા અલગ છે. કારણ કે મને તો એ બંને પાર્ટીની વિચારધારા ત્યારે એક લાગે કે વિકાસ સમિતિના પ્રમુખ ઉપર અવિશ્વાસની દરખાસ્ત ભાજપ અને કોંગ્રેસે સંયુક્ત કરી, ત્યારથી ભાજપ અને કોંગ્રેસ મોરબી નગરપાલિકામાં સંયુક્ત શાસન ચલાવે છે. આ એનો નમૂનો છે, એના સદસ્ય કે ન કે મોરબીની પ્રજા આ બે સમજે છે. એના બદલે હજી પણ વિરોધ પક્ષે સમજવાની જરૂર છે કે વિરોધ કરો, કોંગ્રેસને સત્તા કરતા આવડે છે પણ તમને તો વિરોધ કરતા આવડે છે, એ તો વિરોધ કરો. જો તમે એની સાથે ન હો તો પ્રજાને દેખાડો કે અમે કોંગ્રેસની સત્તા સાથે નથી, પ્રજાના પ્રશ્ને લડવા નીકળ્યા છે, તો એવું કંઈક આંદોલન કરો. આજે ફાયર સેફ્ટીનો વિચાર કરો, આવડા મોટા ફાયર વિભાગ અમે આટલા ભારતીય જનતા પાર્ટીના વિરોધ પક્ષ નથી એમ કહે છે કે બે એક જ છે, પણ ભારતીય જનતા પાર્ટીએ વિરોધ કરે છે ત્યારે આજે નાલા સાફ થાય છે, રોડ સાફ થાય છે, કે એ ભારતીય જનતા પાર્ટીના સદસ્ય અહીંયા હાજર જ હોય છે. પ્રી મોન્સૂન છે પણ એ લોકોએ કરી નહોતી, પણ ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર અહીંયા રજૂઆત કરીને તે પછી નાલા સાફ કરવાનું ચાલુ થયું. વિરોધ પક્ષ બે એક છે, મહેશભાઈ નું જે કહેવાનું છે એ વાત બિલકુલ ખોટી છે. હું તો ભારતીય જનતા પાર્ટીને દેખાડો, તમે ભેગા નથી, અમે ભારતીય જનતા પાર્ટીએ દેખાડ્યું ને ત્યારે જ આ ગાડીઓમાં બોર્ડ લઈ ગયા કે મોરબી ખાડામાં કે ખાડામાં મોરબી, એટલે જ બોર્ડ લઈ ગયા. સ્વયંભૂ નથી, ભારતીય જનતા પાર્ટીએ કરેલું છે ત્યારે, નકર ચાલુ વરસાદના ડામર પથરાય નહીં. એ કોમન સેન્સ ની વસ્તુ છે, તો આ સત્તાધારી રોડ બનાવવા માંડ્યા હતા, તો ભારતીય જનતા પાર્ટીએ કામ અટકાવ્યું ને તે પછી પાછો હવે રોડ ચાલુ કરે છે એ લોકો. બાકી એ લોકોને ખાલી લોટમાં લીધા કે મારું બિલ પાસ થાય ને અમારી ટકાવારી આવી જાય, એ લોકોનો નિયમ આ છે. અને ભારતીય જનતા પાર્ટી એ નિયમમાં માનતી નથી. દીપકભાઈ, તો પાર્ટીએ વિરોધ કરવો જોઈએ એના માટે સતત. વિરોધ કર્યો જ છે, વિરોધ કર્યો એટલે જ કામ બંધ છે, એમને કામ બંધ નથી. 5 વર્ષના શાસનમાં ભારતીય જનતા પક્ષ વિરોધ કરે, ટુકડે લખી શાંતિ બે અમૃતિયા રેલી કાઢી હતી તાળાબંધીની, એક નાટક કરી. હાલો દીપકભાઈ, હું આપને એક સવાલ પૂછવા માંગુ છું. મોરબીના વરસાદી પાણીના નિકાલો ઘણા બધા બંધ થઈ ગયા, એમાં વિરોધ પક્ષ તરીકે તમે લોકો શું ભૂમિકા ભજવી? જેમ કે વાત કરીએ તો રેવાપર કેનાલ થી લઈને વાઘપરાના પાછળ લગીનું આખે આખું આલાપવાળું નાલું 80x5 ફૂટ ઊંડું સાવને સાવ બંધ કરી દેવામાં આવ્યું. એ બાબતે કોઈએ કાંઈ ન કર્યું ને ગયા વરસાદની અંદર એ જગ્યા ઉપર 5x5 ફૂટ પાણી ભરાઈ ગયા હતા. ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો મારું કહેવાનું સાહેબ એક જ વસ્તુનું છે કે વિરોધ પક્ષ નો વિરોધ એટલો સબળ હોવો જોઈએ કે એની એક્શન આવે. વિરોધ પક્ષ પૂરતો વિરોધ ન હોય તો એનો મતલબ એવું બની શકે લોકોની નજરે કે ભાઈ આ એમાં ભરેલા છે. આજે ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ ક્યારે થાય છે પ્રજામાં કે ભાઈ તમે જરૂર છે તમારે વિરોધ કરવાની, તો તમે વિરોધ નથી કરતા, તમને ખબર છે કે ટકાવારી થાય છે, તમને ખબર છે કે રોડ ખરાબ છે, રોડના કામ ખરાબ થાય છે, તો શા માટે એના ઉપર એક્શન લેવા ઉપર સત્તાધારી પક્ષને તમે મજબૂર નથી કરતા? ખાલી કાગળ લેવાથી તો મતલબ તો કોઈ પણ સામાન્ય નાગરિક પણ કાગળ લઈ શકે છે. તમારી હાથમાં મોરબી નગરપાલિકાના કામ બંધ કરાવીને અમે એને સારું કામ કરવાનું પ્રેરિત કરી જ છે, અને એ લોકો પછી કામ કરે છે સારું, કે ત્યાં સુધી એ લોકોને ખબર છે કે આ લોકો નો ખબર પડે તેમને હલવા દો, પણ અમે હલાવી નથી લેતા. ત્યારે અમારા કાઉન્સિલર ત્યાં હાજર રહીને એ કામના રોડના કામ સારા કરાવે છે, અને નો થાય તો અમે એની સામે પાછા પડીએ છીએ. વિજિલન્સ ની તપાસ હમણાં માંગવાના છીએ અમે નવેસરમાં, કે આ જેટલા નાલા છે અને આ વસ્તુ છે જે ચણાણી છે, અમારા શાસનમાં ચણાણી તોય ભલે અને કોંગ્રેસના શાસનમાં ચલાણી હોય ભલે, જેને ઉપર ચડાણું છે એ વસ્તુ અમે એની પાસે યોગ્ય માંગવાના છીએ કે ભાઈ આનું અમે તમને સોલ્યુશન આપો. ખૂબ ખૂબ આભાર આપના મિત્રો. હવે આપણે એક જ વસ્તુ ઈચ્છીએ કે મોરબીને ફરી પાછું પેરિસ કે રીતના બનાવું, તો સાથે મળી અને પ્રયત્ન કરીએ, બરાબર છે? એવી પ્રજાની માંગણી છે.
तो आप सब आगेवानों ने मारी एक विनंती छे के खरेखर प्रजा हितनी राजनीति शुरू करी अने प्रजाने जे જોઈએ છે એ આપો એવી મારી વિનંતી છે। ફરી કોઈ ના કોઈ મુદ્દા સાથે આપણે ફરી મળીશું। મને રજા આપશો। વંદે માતરમ મિત્રો, ખૂબ ખૂબ આભાર। આ હતા મોરબી નગરપાલિકાના સદસ્યો તેમજ પૂર્વ નગર કોંગ્રેસના શહેર પ્રમુખ। ફરી આપણે કોઈ ને કોઈ મુદ્દા સાથે ચર્ચા કરીશું। મોરબીની હાલની પરિસ્થિતિ માટે લોકો કટિબદ્ધ થાય, લોકો સામે આવે અને જે જરૂરી પ્રોબ્લેમો છે એના નિકાલ માટે લડત કરે ખૂબ જરૂરી છે। વંદે માતરમ મિત્રો, જય હિન્દ।